पाठ 9 आपत्ति व्यवस्थापन। आपत्ति व्यवस्थापन एटले के ज्यारे पण आपत्ति आवे ते दरमियान आपणे कई कई बाबतोनुं ध्यान राखवुं तेने आपणे आपत्ति व्यवस्थापन कहीए छीए। एटले के एना विशेनी आपणे माहिती आ प्रकरणमां लईशुं, परंतु आपणे शरूआत करीए आपत्ति एटले शुं अने तेना प्रकार कया। तो आपत्ति एटले शुं? अचानक आवी पड़ता संकटने लीधे राष्ट्रनी अथवा समाजनी मोटा प्रमाणमां जानहानि, मालहानि, आर्थिक अने सामाजिक हानि थाय तेवा संकटने आपणे आपत्ति कहीए छीए। आपत्तिना बे प्रकार छे, एक नैसर्गिक आपत्ति अने बीजी कृत्रिम आपत्ति। तो आपत्ति व्यवस्थापन एटले शुं? कोईपण प्रकारनी आवेलू संकट अथवा तो आवेली आपत्ति ने टाळवा माटे तेमज आपत्तिनो सामनो करवा माटे कोई एक नक्कर योजना बनाववी तेमज ते योजना पूर्ण थाय ते माटेनी क्षमता केळवी एटले ज आपातकालीन व्यवस्था अथवा तो आपत्ति व्यवस्थापन तेम आपणे तेने व्याख्या आपी शकीए छीए। आगला धोरणમાં આપણે નૈસર્ગિક આપત્તિ અને માનવ નિર્મિત આપત્તિનો અભ્યાસ કર્યો છે। આ ધોરણમાં આપણે ખાસ કરીને ભૂકંપ, આગ લાગવી તેમજ જમીનનું ઘસી પડવું એટલે કે ભૂસ્ખલન થવું આ ત્રણ પ્રકારની આપત્તિની માહિતી લઈશું। અહીં 9.1 ના આપેલા ચિત્રમાં આપણે જોઈએ તો અહીં ઇમારતોમાં તિરાડ પડી છે તેમજ રોડ ઉપર તિરાડ પડી છે, એટલે કે અહીં ધરતીકંપ અથવા તો ભૂકંપ થયો હોય તેવું જણાય છે। તો ભૂકંપ એટલે શું? ભૂકવચ એટલે કે જમીનમાં અચાનક કંપન થવું અથવા તો કેટલીક ક્ષણો સુધી જમીનમાં ધ્રુજારી થવી એને જ આપણે ભૂકંપ કહીએ છીએ। ભૂકંપને કારણે ભૂપૃષ્ઠ એટલે કે જમીનનો પૃષ્ઠભાગનો કેટલોક ભાગ આગળ પાછળ અથવા તો ઉપર નીચે થાય છે, એટલે કે જમીન ધ્રુજે છે, એટલે જ ભૂકંપ આવ્યો અથવા તો ધરતીકંપ આવ્યો તેમ આપણે કહીએ છીએ। ભૂગર્ભમાં નિર્માણ થનાર આ આંચકો અને લહેરો જમીનની અંદરના કોઈ એક ભાગ ઉપર થાય છે અને એ જે તેની શરૂઆત થાય ધ્રુજારીની એ બિંદુને આપણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ કહીએ છીએ। ભૂકંપના આ કેન્દ્ર બિંદુ પાસે આપણે આવી વર્તુળાકાર માર્ગમાં એક લહેરો તૈયાર થાય છે જેને આપણે ભૂસ્તરીય હલનચલન અથવા તો ભૂકંપની તરંગો તેમ આપણે કહીએ છીએ। ભૂકંપના બે પ્રકાર છે, એક તીવ્ર અને બીજો સૌમ્ય। તીવ્ર ભૂકંપ જે છે તે વધુ પ્રમાણમાં વિધ્વંસક હોય છે, જ્યારે સૌમ્ય ભૂકંપ જે છે તેની સંખ્યા વધારે હોય છે પરંતુ તેનાથી આપણને જાન કે માલની હાનિ થતી નથી। દર વર્ષે આશરે 12,400 થી 14,000 જેટલા ભૂકંપ થાય છે, જે ખાસ કરીને સૌમ્ય ભૂકંપમાં તેની ગણતરી થાય છે। અહીં આપણે જે ચિત્ર જોઈએ છીએ તે ભૂકંપ માપક યંત્ર છે। અહીં જે કાગળ જે છે તે કાગળને ઊભું રાખવામાં આવે તો એને આપણે ઊભું ભૂકંપ માપક યંત્ર કહીએ છીએ અને જો આડું રાખવામાં આવે તો એને આડું ભૂકંપ માપક યંત્ર કહીએ છીએ। જ્યારે પણ જમીનમાં કંઈક ધ્રુજારી થાય ત્યારે આપણે આ કાગળ જે છે તે ઉપર નીચે થાય છે અને એને કારણે અહીં આપણે જે સ્થિર પેન રાખેલી છે તે પેનને કારણે અહીં આ કાગળ ઉપર આવી ઉપર નીચે આ કાગળ ઉપર આવી ઉપર નીચે એક આકૃતિ અથવા તો જો આડી હોય તો આવી એક આકૃતિ જોઈએ દેખાય છે। તો આને આધારે આપણને ભૂકંપ આવ્યો કે નહીં તેની માહિતી મળે છે અને સાથે સાથે જો અહીં આ જે રંગ જે છે પેનનો એ વધારે પડતો ઉપર થઈને નીચે આવે એનો અર્થ એ કે અહીં ધ્રુજારી વધારે પ્રમાણમાં થઈ એટલે કે ભૂકંપ આવ્યો છે અથવા તો આપણે કહીએ કે તીવ્ર ભૂકંપ આવ્યો તેમ આપણે કહીએ છીએ। ભૂકંપની નોંધ કરનાર આ જે યંત્ર છે તેને આપણે સેસ્મોગ્રાફ અથવા તો સેસ્મોમીટર કહીએ છીએ અને આ જે ઉપર નીચે માપન કરવા માટેની જે સ્કેલ છે, જે માપક છે, તેને આપણે રિક્ટર સ્કેલ કહીએ છીએ।
તો ભૂકંપનો એકમ રિક્ટર સ્કેલ છે તેમ આપણે કહીએ છીએ. ભૂકંપના કારણો, ખાસ કરીને ભૂકંપ જ્વાળામુખીનો વિસ્ફોટ થવાને કારણે આવે છે. ઘણી વખત બંધ આપણે બાંધ્યો હોય તો બંધમાં આપણે જે પાણીનો સંગ્રહ કરેલો હોય તેને કારણે એ જ્યાં ત્યાં જે જમીન હોય તેના ભાગ ઉપર દબાણ કે તણાવ આવે છે કે જેને કારણે ભૂકંપની શક્યતા વધે છે. ખાણકામ તેમજ અણુ કસોટીઓ જ્યારે આપણે જમીનની નીચેના ભાગમાં કરીએ તો એ જમીનનો નીચેનો ભાગ પોલો થઈ જાય છે અને એ પોલાણ થવાને કારણે પણ જમીન પર દબાણ આવે અને તેથી ભૂકંપની શક્યતા વધી જાય છે. ભૂપૃષ્ઠના અંતર્ગત ભાગમાં પાણી ઝરે છે અને આ અંદરની પ્રચંડ ઉષ્ણતાને કારણે પાણીની વરાળ થાય છે અને તે વરાળ પૃથ્વીના પૃષ્ઠભાગથી બહાર આવવાનો પ્રયત્ન કરે ત્યારે પણ ભૂકંપ થાય છે. જ્યારે પણ ભૂકંપ આવે તેને પરિણામે મનુષ્યની સાથે સાથે વન્યજીવો અને પાલતુ પ્રાણીઓની જાનહાનિ થવાની શક્યતા વધે છે. મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થાય છે, એટલે કે વીજળીના થાંભલા પડે, પાઇપલાઇનનું પડવું, ઘર, ઇમારત, રસ્તા વગેરેને તૂટવું, તેને કારણે પણ આર્થિક નુકસાની થાય છે. જૈવ વિવિધતાને નુકસાન પહોંચે છે, જેને કારણે આપણી પરિસંસ્થા જોખમમાં આવે છે. ભૂકંપને કારણે નદી અને નાળાના પ્રવાહ બદલાય છે, જેની આડકતરી રીતે માનવ તેમજ પ્રાણીની ઉપરના રહેઠાણની ઉપર અસર જોવા મળે છે. દુકાળ નિર્મિત પણ જે તે પ્રદેશમાં થઈ શકે. શહેરી વિસ્તારમાં ભૂકંપના સમયે આગ લાગવાનો ભય સૌથી વધુ પ્રમાણમાં રહે છે. જો સમુદ્રના તળિયે ભૂકંપ થાય તો સુનામી આવે છે અને કિનારા પરના વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા રહે છે. ભૂકંપને કારણે ભૂજળનું સ્તર ઉપર નીચે આવે છે, એટલે કે જમીનની નીચેનું જે પાણી છે તે પાણીમાં ઉપર નીચે થવાને કારણે ત્યાં દબાણ થાય છે અને તેને કારણે પણ નદી તળાવનો માર્ગ બદલાવાની શક્યતા વધી જાય છે. ભૂકંપ સમયે રાખવાની સાવચેતી. જો ભૂકંપ આવે અને આપણે ઘરમાં હઈએ કે શાળામાં હઈએ તો સૌપ્રથમ આપણે ટેબલની નીચે બેસી જવું જોઈએ, આવી જ રીતે જે પ્રમાણે આકૃતિમાં બતાવ્યું છે તે રીતે. કારણ ઉપરથી કોઈ પણ વસ્તુ, ડબ્બા કે કશુંક પડે તો આપણને વાગે નહીં અને જો ઇમારત તૂટે તો તેની ઈંટથી પણ આ ટેબલને લીધે આપણું રક્ષણ થાય છે. તો આપણે ટેબલ, પલંગ કે લાકડાની ખુરશી જેની નીચે આવો ચાર પાયો હોય અને આપણે સરળતાથી ઘૂસી શકીએ એવી રીતે આપણે સુરક્ષિત થઈ જવું જોઈએ. ભૂકંપ આવે તો ઘરની બહાર નીકળી જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ, પરંતુ એ કાર્ય કરતાં પહેલાં આપણે આપણા ઘરનો ગેસ અને ઇલેક્ટ્રિસિટીની, વિદ્યુતની જે મેઇન સ્વિચ છે, આ બંને આપણે બંધ કરી દેવું જોઈએ. તેમજ ઘરની બહાર નીકળતી વખતે આપણા તાંસળા કે થાળી જેવું જે મોટું વાસણ હોય તે આપણે માથા ઉપર રાખીને નીકળવું કે કદાચ ઉપરથી કોઈ વસ્તુ કબાટ ઉપરથી અથવા તો કબાટની અંદરથી કે કોઈ ઈંટ કે કોઈ પણ ભારે વસ્તુ આપણા માથા ઉપર પડે તો આપણે આપણું રક્ષણ કરી શકીએ. બને ત્યાં સુધી જલ્દીથી આપણે ઘરની બહાર નીકળી જવું જોઈએ. કોઈ પણ વસ્તુની શોધખોળ કરવા માટે કે સાથે હું લઈને નીકળું તેવી ભૂલ કરવા માટે રોકાવું નહીં, તરત જ ઘરની બહાર નીકળી જવું ખૂબ જરૂરી છે. ભૂકંપ સમયે આપણે બને ત્યાં સુધી લિફ્ટનો ઉપયોગ કર્યા વગર પગથિયાનો જ ઉપયોગ કરીને ફટાફટ નીચે આવવું જોઈએ. કારણ કે જો લિફ્ટમાં ભરાઈ ગયા હોઈએ અને જો એ જ વખતે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો આપણો જીવ જવાની શક્યતા વધી જાય છે. તેથી બને ત્યાં સુધી પગથિયાનો જ ઉપયોગ કરવો. એક જ સ્થળે એક જ સ્થિતિમાં વધુ સમય બેસી ન રહેવું, શરીરનું થોડુંક હલનચલન કરતું રહેવું. કારણ કે જો એક જ સ્થળે આપણે એક જ સ્થિતિમાં બેસી જઈશું, ટેબલની નીચે કે બીજી કોઈ પણ જગ્યાએ, તો તેને કારણે હાથ પગમાં જકડાવ આવશે અને તેને કારણે આપણી તકલીફ જે છે તે વધી જાય છે. ભૂકંપ પછી વીજળીના શોર્ટ સર્કિટને કારણે આગ પણ લાગી શકે છે, તેથી મેઇન સ્વિચ બંધ કરવી જરૂરી છે. મીણબત્તી, ફાણસ, માચિસ વગેરેનો ઉપયોગ ન કરતા બેટરી અને ટોર્ચનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ભૂકંપરોધક ઇમારતો. નિશ્ચિત મર્યાદા સુધી જમીનનું હલનચલન થાય તો પણ જેને નુકસાન થવાનું જોખમ ન હોય તેવા બાંધકામને આપણે ભૂકંપરોધક બાંધકામ કહે છે. ઇમારતના બાંધકામ માટે ભારતમાં કેટલાક કોડ બનાવવામાં આવેલા છે, જે પ્રમાણે આપણે ભૂકંપરોધક બાંધકામ માટે આઈ એસ
1392 અને IS 1392 આ ભૂકંપ સંદર્ભે સશક્ત કોન્ક્રીટ સંરચનાનો તાણવાળો વિસ્તારનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપરોધક બાંધકામમાં પ્રગતિ તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત ભૂકંપની પૂર્વસૂચના મેળવવા માટે લેઝર રેન્જિંગ, વેરી લોંગ, બેઝલાઇન, ગાઈગર કોટર, ક્રિપ મીટર, સ્ટ્રેન મીટર, ટાઇડ ગોજ, ટિલ્ટ મીટર, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ગોજ જેવા આધુનિક સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આપત્તિનો બીજો પ્રકાર એટલે કે આગની માહિતી લઈએ. કયા પદાર્થને કારણે આગ લાગી છે તેની પદાર્થ અનુસાર આપણે આગના 5 પ્રકાર પાડ્યા છે. કારણ કે જે પદાર્થને કારણે આગ લાગે છે તેને અનુરૂપ આપણે આગ બુઝાવવાની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. તો આગના પ્રકાર આપણે જોઈએ. ઉદાહરણ તરીકે ઘનરૂપ પદાર્થ જેમ કે કોલસો, કાગળ, કાપડ વગેરેને કારણે જો આગ લાગી હોય તો તેને આપણે અવર્ગીય આગ કરીએ છીએ. અને આ આગને બુઝાવવા માટે આપણે ઠંડક કરીએ છીએ એટલે કે પાણીનો છંટકાવ કરીએ છીએ. આગ બુઝાવવાની પદ્ધતિનો આપણે આગળ અભ્યાસ લઈશું. ટૂંકમાં ઠંડક કરીને એટલે કે પાણીનો છંટકાવ કરીને આપણે આ પ્રકારની આગને બુઝાવીએ છીએ. બવર્ગીય આગ એટલે કે પ્રવાહીરૂપ પદાર્થને કારણે લાગતી આગ, ઉદાહરણ તરીકે પેટ્રોલ, તેલ, રસોઈનું તેલ, કેરોસીન વગેરેને કારણે જે આગ લાગે તેને આપણે બવર્ગીય આગ કહીએ છીએ. આ પદાર્થ પાણી કરતાં હલકા હોવાને કારણે ફીણવાળા અગ્નિશામક વડે તેને બુઝાવવામાં આવે છે. એટલે કે અગ્નિશામક યંત્ર જે છે જેની અંદર આપણે પ્રવાહીરૂપ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો જે ઉપયોગ કરીએ તેના વડે આપણે આ બવર્ગીય આગ જે છે તે બુઝાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કવર્ગીય આગ વાયુરૂપ પદાર્થને કારણે લાગતી આગ, જેમ કે એસિટિલિન એટલે કે આપણે લોખંડના કારખાનાની અંદર આપણે જોયું હશે કે જે જ્યોત વડે તેઓ લોખંડને જે લોખંડના કારખાનામાં આપણે જોયું હોય કે બે લોખંડની પટ્ટીઓને ચીટકાવવા માટે એટલે કે વેલ્ડિંગ કરવા માટે તેઓ ઓક્ઝી એસિટિલિન નામનું રસાયણ વાપરે છે, જેને કારણે એ આગનો ઉપયોગ કરીને તેઓ એ કાર્ય પૂર્ણ કરી શકે. બરાબર આપણા તેવી જ રીતે આપણા ઘરમાં આપણે એલપીજી ગેસ વાપરીએ છીએ. તો આ વાયુને કારણે જો આગ લાગે ત્યારે આપણે એ જે આગ છે તે આપણે પાણીના પંપ વડે આપણે બુઝાવવી જોઈએ અને આવી આગથી આપણે દૂર રહેવું જોઈએ. કારણ કે કવર્ગીય આગ જે છે તે ખૂબ ઝડપથી ફેલાય છે. તો વાયુ સ્વરૂપ પદાર્થને કારણે લાગતી આગને આપણે કવર્ગીય આગમાં તેનો વર્ગીકરણ કરીએ છીએ. ચોથું છે રાસાયણિક પદાર્થ. જ્વલનશીલ ધાતુ દ્વારા લાગતી આગ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ જેવી રસાયણ જે રસાયણો છે તે સામાન્ય ઉષ્ણતામાને પાણી સાથે ક્રિયા કરીને તેઓ ખૂબ મોટું ઉષ્ણતામાન ઉષ્ણતા તૈયાર કરે છે. તો આવી જ્યારે આગ લાગે રાસાયણિક પદાર્થને કારણે ત્યારે એ આગનો બહુ મોટો ભડકો થાય છે. તો રસાયણો દ્વારા આગને આપણે ડવર્ગીય આગમાં વર્ગીકરણ કરીએ છીએ. આ આગ બુઝાવવા માટે પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુવાળો અગ્નિશામક યંત્ર અથવા તો આપણે પંપનો ઉપયોગ કરીએ છીએ. ઈ વર્ગીય આગ એટલે કે ઇલેક્ટ્રિકલ આગ. ઇલેક્ટ્રિકલ સામાન, ફિટિંગ વગેરે સાધનોને કારણે લાગેલી આગ કાર્બન ડાયોક્સાઇડ જેવા પ્રતિબંધક મદદથી બુઝાવવામાં આવે છે. જ્યારે પણ ઇલેક્ટ્રિકને લીધે આગ લાગે ત્યારે ક્યારેય પણ તેની ઉપર પાણીનો છંટકાવ ન કરવો, કારણ કે તેને કારણે આગ વધુ ફેલાય છે. તે બુઝાવવાની જગ્યાએ વધારે ને વધારે ત્વરિત એટલે કે તીવ્ર ગતિમાં ફેલાય છે. તો આ ઈ વર્ગીય આગથી આપણે ખૂબ સાવચેત રહેવું જોઈએ. આગ બુઝાવવાની પદ્ધતિ. આગ ફેલાય ત્યારે તેને નિયંત્રણ લાવવા માટે 3 મુખ્ય પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ કે જેને આપણે ઠંડક કરવી કહીએ છીએ, ખાસ કરીને આમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આગ અથવા તો આગની આજુબાજુમાં પાણી છાંટતા ત્યાં ઠંડક નિર્માણ થાય છે અને તેને કારણે આગ પર નિયંત્રણ કરવું સરળ પડે છે. ઉદાહરણ તરીકે ઘનરૂપ પદાર્થ લાકડું, કાગળ, કોલસો
વગેરેને કારણે લાગતી આગને આપણે ઠંડક કરીને બુજાવીએ છીએ. આગ બુજાવવી, ખાસ કરીને તેલ અથવા તો વીજળીને કારણે ભભૂકેલી આગને આપણે રેતી અથવા તો માટીનો ઉપયોગ કરીને આપણે બુજાવી શકીએ છીએ. આગમાં ફીણ જેવા પદાર્થ નાખતા આગ બુજાવવામાં મદદરૂપ થાય છે. તો તેલને કારણે લાગેલી આગ આપણે ફીણ અથવા તો માટી કે રેતી વડે બુજાવી શકીએ છીએ. જ્વલનશીલ પદાર્થ દૂર કરવા, ઉદાહરણ તરીકે ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ વગેરે અથવા તો રસાયણો જેવા કે પોટેશિયમ, સોડિયમ વગેરેને કારણે લાગતી આગ જે છે, આ બધા જ્વલનશીલ પદાર્થો કે ખૂબ ઝડપથી ફેલાવે છે. આવી આગને આપણે ખાસ કરીને એ જ્વલનશીલ પદાર્થ સૌ પ્રથમ તો દૂર કરવા જોઈએ, અને સાથે સાથે આગ બુજાવવા માટે આપણે સ્ટ્રીપર પંપ સૌથી ઉત્તમ સાધન છે. એટલે કે અગ્નિશામક દળવાળા જે આવે એમની પાસે જે લાંબા પંપ હોય છે, એ પંપ વડે આપણે આ આગ પર બધી જ બાજુથી એક સાથે પાણીનો મારો કરીએ તો આ આગને આપણે જલ્દીથી બુજાવી શકીએ છીએ. કાળજી અને સુરક્ષા, જ્યારે પણ આગ લાગે ત્યારે આપણે આગની બૂમ પાડીને બીજાને પણ સાવધાન કરવા અને મદદ માટે આપણે અગ્નિશામક દળને ફોન કરીને બોલાવવા જોઈએ. અગ્નિશામક યંત્ર કેવી રીતે વાપરવું તેના વિશેની આપણે માહિતી મેળવી અને તે યંત્રની આપણે અમુક સમયે એને આપણે ફેરબદલ કરવું, એટલે કે જૂનું આપીને નવું લાવીને ઘરની અંદર રાખવું કે જેને કારણે યોગ્ય સમયે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. ગેસનો રેગ્યુલેટર યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે ગેસનો રેગ્યુલેટર જ્યારે આપણે ગેસ ન વાપરતા હોઈએ ત્યારે રાત્રે સૂતી વખતે કે બહારગામ જતી વખતે એને યોગ્ય સમયે યાદ કરીને બંધ કરવો ખૂબ જરૂરી છે. ઘરમાંથી બહાર જતી વખતે વીજળીથી ચાલતા ઉપકરણો અને સાથે સાથે ઘરની મેઇન સ્વિચ પણ બંધ કરવી ખૂબ જ જરૂરી છે. તો આ આપણા પોતાના સુરક્ષાત્મક ઉપાય છે. અને સાથે સાથે હવે જો આપણે મોટી બિલ્ડિંગમાં રહેતા હોઈએ તો આપણે ઘરની અંદર ન હોઈએ, પરંતુ આપણા ઘરની અંદર જો આવી કોઈ આપત્તિ આવે તો તેને કારણે બીજા કોઈને પણ એને લીધે સહન ન કરવું પડે, તે માટે આ ગેસનો રેગ્યુલેટર અને મેઇન સ્વિચ આ બે બાબતોનું ખાસ ધ્યાન આપણે રાખવું જોઈએ. ત્રીજી આપત્તિ છે ભૂસ્ખલન અથવા તો ખડકનું ઘસી પડવું. કઠણ પદાર્થમાં રહેલા તિરાડ અને ફાટ મોટા ખડકના ટુકડા થવા માટે કારણભૂત ઠરે છે. ખાસ કરીને અતિવૃષ્ટિને કારણે ખડકમાં તિરાડ પડે છે અને તેથી ફાટમાં પાણી જાય છે અને ખડકનું વજન વધે છે. આ રીતે ઢાળવાળા પ્રદેશમાંથી લસરીને ખડક નીચે આવે તેને જ આપણે ખડકનું ઘસી પડવું અથવા તો ખડક જમીનનું ઘસી પડવું તેમ આપણે કહીએ છીએ. ખડક ઘસી પડવાના ઘણા કારણો છે, જેમ કે ભૂકંપ, સુનામી, અતિવૃષ્ટિ, વાવાઝોડું આવવું, પૂર આવવું, આ વગેરે નૈસર્ગિક આપત્તિ છે જેને કારણે પણ ખડક ઘસી પડે છે. તો વારંવાર વૃક્ષો કાપવાને કારણે જમીનની માટી ઢીલી પડે છે, જમીનનું ધોવાણ થાય છે અને તેને કારણે પણ ખડક ઘસી પડે છે. ડુંગરાળ અથવા તો ઘાટવાળા પ્રદેશોમાં રસ્તા બાંધવા માટે ખોદકામ કરવામાં આવે છે, તેને કારણે ડુંગર નબળા પડે છે, અંદરથી તેમાં પોલાણ આવે છે અને તેને કારણે પણ નજીવો વરસાદ આવતા જ એ ખડક ઘસી પડે છે. ખડક ઘસી પડવાને કારણે નદીઓમાં અચાનક પૂર આવે છે, નદી પોતાનો માર્ગ બદલે છે, ધોધનું સ્થાનાંતરણ થાય છે અને કૃત્રિમ જળાશયનું નિર્માણ થાય છે. ખડક ઘસી પડવાને કારણે એ ખડકની તળેટી પાસે એટલે કે નીચાણવાળા ભાગ પાસે આવેલા વૃક્ષો તૂટી જાય છે, ત્યાં બાંધકામ પણ ઘસી પડે છે અને તેને કારણે મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ થાય છે. રસ્તા તૂટી જાય છે, લોહમાર્ગ એટલે કે રેલવેનો જે માર્ગ છે તેના પર ખડક ઘસી પડતા વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે. ભૂસ્ખલન થવાથી તેના પરની વનસ્પતિનું જીવન પણ નષ્ટ થાય છે. ખડક ઘસી પડવાને કારણે એ જે તે જમીન ઉપર જે વીજળીના થાંભલા હોય તો એ વીજળીના થાંભલા તૂટી જાય છે અને તેને કારણે એ જે તે પ્રદેશમાં સંપૂર્ણપણે અંધારપટ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. આપત્તિ નિવારણ અથવા તો નિયોજનની રૂપરેખા, ઉદાહરણ તરીકે શાળામાં આપત્તિ નિવારણ સંબંધિત નિયોજન રૂપરેખા આપત્તિ પ્રસંગે રાહત
કાર્યમાં પહોંચાડવામાં મદદરૂપ થાય છે. તેના માટે નીચેની બાબતોની નોંધ હોવી આવશ્યક છે. અહીં એક નમૂનો કોઠો આપેલો છે, એવો આપણે બીજો કોઠો બીજા કોઈ પરિસર માટે પણ તૈયાર કરી શકીએ. ઉદાહરણ તરીકે અહીં પ્રમુખ મુદ્દો જે છે તે શાળાની પ્રાથમિક માહિતી આપણે લેવી જોઈએ, જેમ કે શાળાનું પૂરું નામ, મુખ્ય અધ્યાપકનું નામ, રહેઠાણ અને તેમનો ફોન નંબર, શાળાના સંસ્થાપક એટલે કે જેમણે બનાવેલી છે તે, તેમજ વ્યવસ્થાપકનું નામ અને તેમનો ફોન નંબર, શાળામાં રહેલા કુલ કર્મચારી, આ બધી જ નોંધ જે છે એને આપણે શાળાની પ્રાથમિક માહિતી કહીએ છીએ. તો શાળામાં આપત્તિ વ્યવસ્થાપક સમિતિ બનાવવી જરૂરી છે. આ સમિતિ અલગ અલગ પ્રકારના કાર્ય કરે છે, જેમ કે અગ્નિશામક સમિતિ, જાગૃતિ સમિતિ. જે અગ્નિશામક સમિતિ છે તે અગ્નિશામક યંત્ર કઈ રીતે વાપરવું તેની માહિતી આપશે. જાગૃતિ સમિતિ એટલે કે જે તે આપત્તિ માટે આપણે શું કરવું જોઈએ તેની માહિતી આપશે, સૂચના આપવાનું કાર્ય કરશે. વાહન વ્યવહાર વ્યવસ્થાપન, કોઈ પણ આપત્તિ આવે તો એ વખતે વાહન વ્યવહારનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. તો એ કાર્ય આ આપત્તિ વ્યવસ્થા સમિતિની અંદર રહેલા જે કોઈ પણ સભ્ય હશે તે પૂર્ણ કરશે. ઇમારતની વિસ્તૃત માહિતી, આ માહિતીમાં આપણે કઈ કઈ બાબતોની નોંધ કરવી જોઈએ, તો કુલ ઓરડાની સંખ્યા, વર્ગોની સંખ્યા, કેટલા ધોરણ છે, છતનું બાંધકામનું સ્વરૂપ એટલે કે લાકડું છે, પતરું છે કે સિમેન્ટનું છે, વગેરે માહિતીની આપણે નોંધ રાખવી જોઈએ. તે ઉપરાંત શાળાના મેદાન વિશેની માહિતી પણ હોવી જોઈએ, જેમ કે ખુલ્લા મેદાન છે કે નહીં, હા તો કેટલા, મેદાન વિશેની બીજી અન્ય કોઈ પણ વધારાની માહિતીની સૂચના હોય તો એ પણ આપણે નોંધ રાખવું જોઈએ. અને સાથે સાથે મુખ્ય રસ્તાથી એ મેદાનનું અંતર કેટલું છે, એટલે કે શાળાના મેઇન ગેટથી મેદાન ક્યાં છે, પહેલાં મેદાન અને પછી શાળાનું મકાન છે, કે શાળાના મકાન પછીથી મેદાન છે, કે શાળાના મકાનની ડાબે કે જમણે મેદાન છે, તો એ મેદાન કઈ જગ્યાએ આવેલું છે, મેદાનમાંથી એક સાથે કેટલી વ્યક્તિઓ અંદર કે બહાર જઈ શકે, એટલે કે મેદાનનો જે દરવાજો છે એ કેટલો નાનો કે મોટો છે તેની માહિતી હોવી જોઈએ. શાળાની દિનચર્યા એટલે કે શાળાની શરૂ થવાનો સમય, તેની રિસેસનો સમય, શાળા છૂટવાનો સમય અને શાળા કેટલા દિવસ કાર્ય કરે છે, શનિવાર રવિવારની રજા વગેરેની માહિતી હોવી જોઈએ. શાળામાં સંભવિત જોખમ, શાળા જ્યારે કાર્યરત હોય તે દરમિયાન એવું કયું પરિબળ છે કે જેને કારણે એ શાળામાં રહેતા બાળકોને તેમજ કર્મચારીઓને કોઈ જોખમ આવી શકે, જો હોય તો કયું, એની તીવ્રતા કેવી, એ જોખમી પદાર્થની તીવ્રતા વધારે છે, મધ્યમ છે કે ઓછી છે. ઉદાહરણ તરીકે દરેક શાળાની અંદર આપણે વિજ્ઞાનના પ્રયોગ કરવા માટે પ્રયોગશાળા હોય છે, તો એ પ્રયોગશાળાની અંદર આપણે એલપીજી ગેસ પણ વાપરીએ છીએ અને તે સિવાય આપણે વિદ્યુત ઉપકરણો પણ વાપરીએ છીએ. તો એ જે જોખમનું સ્વરૂપ છે તેની તીવ્રતા એટલે કે એનું આપણે ગોઠવણી કઈ રીતે કરેલી છે તે સંભવિત જોખમની અંદર આપણે આવા પરિબળોનો સમાવેશ કરીએ છીએ. તે ઉપરાંત છજ્જાનો ભાગ તૂટી ગયો હોય તો એ પણ સંભવિત જોખમની અંદર આપણે તેની નોંધ કરવી જરૂરી છે. શાળાનો આપત્તિ અને વ્યવસ્થાપનનો નકશો એટલે કે તેની ઇમારત, તેની રચના, મેદાન, પ્રવેશ દ્વાર વગેરેની માહિતીનો આપણે જે નકશો તૈયાર કરે તેની કાર્ય આ સમિતિ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. શાળામાં મોક ડ્રિલ, સંભવિત જોખમ અને આપત્તિના અનુરૂપ ચોક્કસ સમયગાળા પછી દર મહિને એક મોક ડ્રિલનું આયોજન કરવું અને એ સમયે ઉપસ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા, તારીખ અને સમયની નોંધ રાખવી જરૂરી છે, કે જેને કારણે હકીકતમાં જ્યારે પણ આવી આપત્તિ આવે તો એ માટે દરેકે દરેક વ્યક્તિ જે છે તે તૈયાર રહે, એને ખબર હોય કે આપણે આપત્તિ દરમિયાન શું કરવાનું છે. તો એ જો આપણે મોક ડ્રિલ કરી હોય તો એ ખૂબ સારી રીતે એ આપત્તિ વખતે આપણે વ્યવસ્થાપન કરી શકીએ છીએ. અહીં નીચે અલગ અલગ સંસ્થાઓની માહિતી આપેલી છે જે આપણી આપત્તિ વ્યવસ્થાપનનું કાર્ય કરે છે.